બંધ કરવાથી આરંભ થાય છે. મંદિરમાં આવી ગયા, ભગવત દર્શન કરીએ એટલે આપણે આંખને બંધ કરીએ છીએ. હકીકતમાં જો આવ્યો ને દર્શન એટલે ટુ વોચ, પણ અહીંયા આપણે આંખ બંધ કરીએ છીએ. તો આંખ બંધ કરવાનો અર્થ એ છે કે જે વિગ્રહ છે એ વિગ્રહને આપણે બંધ આંખે પણ એટલું જ સુંદર જોઈ શકીએ, કારણ કે આપણા હૃદય પટલ પર આપણે એને છાપી દઈએ છીએ, અંકિત કરીએ છીએ, એ વિગ્રહને હૃદયમાં પધરાવીએ છીએ. તો ઉત્તમ સહજાવસ્થા ધ્યાન ધારણાષ્ટ મધ્યમાં અધમા મૂર્તિ પૂજા છે. મૂર્તિએ પહોંચો પછી ધીરે ધીરે મૂર્તિમાંથી વ્યક્તિ નીકળે. મૂર્તિમાં તમારે મંદિરમાં આવવું પડે, ઘરે બેસવું પડે, આ તમે ગમે ત્યાં હો યાદ કરો એટલે તમને પ્રગટ થાય. તો પછીની અવસ્થા બતાવી ધ્યાનમાં બેસવું. પણ ધ્યાનમાં પણ કુંભક, રેચક, ધ્યાન ધારણા આદિના એના આજ્ઞા ચક્રથી ઘણી એ તમારે ઘણી પ્રોસેસ કરો ત્યારે ધ્યાન આવે, ત્યારે તમને પૂજા કર્યાનો આનંદ મળે અથવા તો ભગવત સાનિધ્યનો આનંદ મળે. તો એ પણ બે નંબરે આવે. તો સૌથી ઉત્તમ ભક્તિ સહજ ભક્તિ છે. ઉત્તમા સહજાવસ્થા. સહજ અવસ્થામાં કોઈ પણ જગ્યાએ હોય, આપણે ગાડીમાં જતા હોય, માં યાદ આવે અને આપણે વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા વિદ્યાધરી વદન માં વસ જો વિધાતા દુર્બુદ્ધિ નહીં દૂર કરી સતબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. એટલે પાછળ થી કે ભાઈ તું હું ભગવાનને ભજે છે તારો ધંધા જો. પાછળ બેઠો બેઠો આપણે સ્તુતિ કરી એટલે લોભનું કામ છે કહેવાનું. એટલે હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, ભલે હું ખોટો રહ્યો, માન વાળો રહ્યો, મોદ વાળો રહ્યો, મોહ વાળો રહ્યો, આડંબરે અતિ ઘણો મદ થી છકેલો, જાડિયા અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો માં પાહી ઓમ ભગવતી ભવ દુઃખ. ઉત્તમ અવસ્થા ભક્તિની શ્રેષ્ઠ અવસ્થા સહજ અવસ્થામાં એનું નામ યાદ આવે અને એની સાથે તાર જોડાઈ જાય એને ઉત્તમ ભક્તિ કીધી છે. સાકારમાં ષડોપચાર પૂજા. સાકાર ભક્તિમાં શું આવે? દ્રવ્ય જોવે, મટીરિયલ જોવે, પૈસા જોવે, મહારાજ જોવે અને સમય જોવે. સ્થાપન પેલા આવાહનથી શરૂ થાય તે આરતી અને વંદન સુધી આ ષોડ ઉપચાર છે જે આપણે મંદિરમાં દરરોજ કરીએ. પણ નિરાકારમાં શું આવે? ન મૂર્તિ આવે, ન દ્રવ્ય આવે, કશું જ ના આવે, માત્ર એનું ચિંતન. પણ આ ચિંતન કરવું અઘરું છે, કારણ કે મન છે ને એ ચકરડીએ ચડે છે. જરાક બે મિનિટ તમે ભગવત ચિંતન કરો એટલે કા વ્યવહાર, કા વેપાર, કા સમસ્યા, કા સમાધાન, કઈ નું કઈ આવીને એ મનને હાઇજેક કરીને રસ્તો એક્ઝિટ લેવડે દીધું. સીધો I-20 જે ચાલતું હોય ભક્તિનું ચિંતન તો એ કોઈ પણ એક્ઝિટ પર ઉતારી નાખે. તો ત્યાં આપણા હિન્દુ શાસ્ત્રમાં આપણી પરંપરામાં માનસ પૂજાનો ઉલ્લેખ આવ્યો છે કે તમે 1000 લિટર દૂધ ચડાવવું હોય તો તમારી પાસે પૈસા નથી, તમે સક્ષમ નથી, પણ તમારો ભાવ છે તો શિવ માનસ પૂજા. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતમ મૃગમદામ મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયાનિધે પશુપતે યત કલ્પિતમ ગૃહ્યતામ. માત્ર સ્મરણ કરવાથી, એ બધી કલ્પના કરવાથી ભગવાન એનો સ્વીકાર કરે. રત્નોનું આસન બનાવ્યું તો ભગવાન સ્વીકારે, પણ ભાવ એવો હોવો જોઈએ, એકાકાર ભાવ હોય. તો અહીંયા સવાલ કર્યો કે બાપજી આમાંથી નિરાકાર શ્રેષ્ઠ કે સાકાર શ્રેષ્ઠ, કોને ભજવો જોઈએ? નિરાકારની સિમ્પલ વ્યાખ્યા ખબર પડી ગઈ આપણને, જે દેખાતો નથી તે, અને સાકાર એટલે જે જોઈ શકાય છે. હવે આમાં ભજવો કોને ઉત્તમ છે, નિરાકારને કે સાકારને? આટલી વાત કરી એટલે ભગવાન બોલ્યા, આ તો સવાલ થયો છે. શ્રી ભગવાન વાચ મૈયા વેશ્ય મનો યે માં
नित्य युक्ता उपासते श्रद्धया परयोपेत्तम ते मे युक्त तमामता। भगवान केवल आज्ञा के ई भगत श्रेष्ठ छे जे मारा मा मनने पुरोविने निरंतर मारा भजन ध्यान मा रचा पचा रहे छे। आपणे घणी वखत भजन मा रचा पचा रहीए आपणी वात करजो, कारण के आपणे डिवोटी छीए अथवा आपणी पास समय छे, पण हकीकत मा आपणुं मन ई कर्म मा होतुं नथी। तो ई पहली कंडीशन मूकी के मनने मारा मा पुरोविने निरंतर जारे जारे पण समय मळे त्यारे निरंतर मारा भजन मा रत रहनारा भक्तो अत्यंत अडग श्रद्धा थी, पछी श्रद्धा केवी होय छे, धचु पचु श्रद्धा नहीं, निरंतर भजे, मन ने भगवान मा परोवे, अडग श्रद्धा भाव मा युक्त बनी, स्वगुण स्वरूप अथवा निर्गुण कोई ने पण भजे ई योगियों मा श्रेष्ठ मने प्रिय छे। ई योगी तो खरा पण एमा श्रेष्ठ योगी तरीके मने प्रिय छे। हवे अहींया वात आवी मन वगरनी भक्ति नी अने अडग श्रद्धानी। तो भगवान केवो छे, भगवान शंकर नी स्तुति मा कवि कालिदास लगे छे के भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो याभ्या बिना न पश्यन्ति सिद्धा स्वान्त स्थमीश्वरम। जेने भगवान ने प्राप्ति करी छे ने बे आ चक्रो एक सरखी दिशा मा एक साथे लेवल मा अथवा एक सरखा होवा जोईए, नकर खाली श्रद्धा छे ने विश्वास नथी तो कई काम नहीं थाय। तो के आमा भेद रेखा शुं श्रद्धा ने विश्वास मा? श्रद्धा ने विश्वास आपणे हरखुं लागे के मने भगवान प्रत्ये श्रद्धा छे कि मारू क्यारे अहित थशे नहीं, पण अहीं कदाच थाय पण श्रद्धानी आ वात छे, पण विश्वासमां मने विश्वास छे कि मारू अहित थशे ज नहीं, क्यारे थशे ज नहीं, ज्यां ज छे ए पूर्णत्व प्रतिपादित करे छे। अने रही वात मननी तो भगवान बे स्वरूपे मारा ने मारा मन ने अथवा व्यवहार ने मन थी कंट्रोल करे छे अने शरीर ने अग्नि थी कंट्रोल करे छे। मारी ने तमारी अंदर एक अग्नि छे जेनुं नाम छे जठराग्नि। आयुर्वेद नो मूल सिद्धांत मंद जठराग्नि बधा रोगोनुं कारण छे। तो ये अग्नि कयो छे? जठराग्नि। पण भगवाने 15मा अध्यायमां कीधुं कि अहम वैश्वानरो भूत्वा प्राणीनां देहमाश्रितौ प्राणापान समायुक्तम पचाम्यन्नम चतुर्विधम। हूँ तारा शरीर में जठराग्नि बनीने बिराजु छू अने ताने जो तू न खावानू खा खावानू खा पण एने पचाववानू काम हूँ करूँ। साहेब तमे ठंडा पाणी में चिल्ड वोटर में जाओ ने एटले ई अग्नि फास्ट देखीने इमिडिएटली फास्ट थई जाय, तमारो बॉडी टेम्परेचर 98.7 इमिडिएट करी नाखे। अने कदाच तमे डेजर्टमां रणमां जाओ ने बहारनुं तापमान वधी जाय तो तमारा बॉडीमां इमिडिएट एने हाई नहीं थवा दीधी, तरत पाछू एने जे स्टांडर्ड जे आपणुं टेम्परेचर छे एने पाछू मेंटेन करे छे। अने आपणे खावानुं खाद्य अखाद्य न खावानुं समयसर क टाइमनुं जे खाए छे एने पूर्ण पाचन करे छे। એ ભગવાન આપણા શરીરનું રક્ષણ અથવા શરીરને આ રીતે માવજત કરે છે। અને બીજું મનઃ એવ મનુષ્યાણાં કારણં બંધમોક્ષે, મારા તમારા મનમાં અથવા મારા તમારા જીવનમાં હવે મન પાછું વિઝિબલ નથી કે કોઈ પોઈન્ટ આપણે સ્પોટ ન કરી શકીએ મન અહીંયા છે। જો મન પકડાઈ જાય ને તો લગભગ લગભગ પ્રશ્નો સંસારના બુદ્ધિના બધા સોલ્વ થઈ જાય। મને મન થયું કે મારે પાઉભાજી ખાવી, હવે આ મન ક્યાંથી થયું કેમ થયું એનો કોઈ પોઈન્ટ હોય તો વિદ્યાર્થીને આપણે પોઈન્ટ ડોન્ટ બેન્ડ કરી નાખીએ, એની જગ્યાએ બીજા સોફ્ટવેર આપણે એડ કરી દઈએ, ભાઈ એને વાંચવાની ઈચ્છા થવી જોઈએ, એને પગે લાગવાની ઈચ્છા થવી જોઈએ, માતા પિતા જોવે તો વંદન નમસ્તે આવું બધું આપણે સોફ્ટવેર અપલોડ કરી દઈએ, પણ મન છે પણ ક્યાં છે એ ખબર નથી। માઇન્ડ ડિફરન્ટ ચીજ છે,
બુદ્ધિ કઈ જગ્યાએ છે? તો કે મગજમાં છે. પણ મગજમાં કયો પર્ટિક્યુલર પાર્ટ? જો એ પાર્ટ પકડાઈ જાય તો હું MBBS ની ચિપ નાખી દઉં, ડોક્ટર ઓર્થોપેડિક બનાવો તો ઓર્થોપેડિક ની ચિપ નાખી દઉં, છોકરો ઓર્થોપેડિક થઈ જાય. પણ ક્યાં છે એ ખબર નથી. આ બુદ્ધિ આવે ક્યાં છે? ક્યાંથી આવે? બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ તત પ્રણમામિ સદાશિવ લિંગમ. અભ્યાસ છે એ બુદ્ધિની કસરત છે. ભણવાથી બુદ્ધિશાળી ન થવાય, ભણવાથી એ બુદ્ધિ કસાય છે. કૂવામાં હોય તો અવાડામાં આવે. બુદ્ધિ એ જીનેટિક દેણ છે. બુદ્ધિ એ માવતરની સીધી જ દેણ છે. કોઈ એમ કહે કે મારા બાપાને ખબર નથી પડતી, તો તને ખબર ન જ પડતી હોય. ઘણા ભણેલા ગણેલા લોકો એમ કહે મારા પપ્પા છે ને જરાક જૂનવાણી છે, એને બધી વાતમાં ખબર ન પડે. હવે એને ખબર ન પડતી હોય તો તને ક્યાંથી પડે? કારણ કે પિતાના દોષે વ્યક્તિ બુદ્ધિ વગર ન થાય, માતાના દોષે વ્યક્તિ સંસ્કાર વગર ન થાય, કુળના દોષે દરિદ્ર થાય. આ શાસ્ત્રો કહે છે. તો અહીંયા જીવનને ભક્તિમય ધન્ય બનાવવા માટે મનની અવસ્થા ઉત્તમ હોવી જરૂરી છે. પણ મનને વિદ્વાનોએ વાંદરું કીધું છે. વાંદરા હારે કામ લેવું એને સોંપો અને કરે એવું બને. પણ કદાચ મોટું વાંદરું હોય તો ટ્રેન થઈ ગયું હોય. પણ આ તો નાનકડું વાંદરું, બેબી વાંદર, મરકટ. હવે એ મરકટ પાસે કામ લેવું હોય તો કેમ લેવાય? તો કે મરકટને ટ્રેન કરો એટલે કદાચ ટ્રેન થઈ જાય, અથવા તો થાકી જાય એટલે હોઈ જાય, તો 12 કલાક તો શાંતિ. મન જો વાંદરા જેવું હોય તો 12 કલાક આપણે ટેન્શન આપે, 12 કલાક તો આપણું કીધું કરે. પણ એક મહાત્માએ કીધું કે મન એવું નથી. મરકટસ્ય સુરાપાનમ તત્ર વૃશ્ચિક દંશનમ તન્મધ્યે ભૂત સંચાર તદ્દા તદ્દા ભવિષ્યતિ. આ એવું વાંદરું છે કે એને બે ઢગણા પીવડાવી દેવામાં આવે, જે પીવું જોઈએ નહીં. જાતનું વાંદરું, બાળક વાંદરું, એને બે ઢાંકણ ન પીવાનું પદાર્થ પીવડાવી દેવામાં આવે, પછી વાંદરું કોઈના કંટ્રોલમાં રહે ન રહે. પણ એક મહાત્માએ કીધું કે 12 કલાકમાં ઓલું ઢાંકણાનો પ્રભાવ ઓછો થાય, વાંદરું ઠેકડા મારીને થાકી જાય એટલે તો શાંત પડે. તો બીજા મહાત્માએ કીધું કે એને બીછી કરડાવો. એક તો જાતનું બાળક વાંદરું, એને ન પીવાનું પીવડાવવામાં આવે, એને પાછો વીછી કરડાવવા આવે. વીછી કરડે એટલે બળતરા બહુ થાય, છણકાવ આવી, જેને કઈડો હોય ખ્યાલ આવે એની વેદના એક જગ્યાએ દુખે નહીં, આખા શરીરમાં ઝંઝડાવી શોર્ટ લાગતો હોય ને એવી 24 કલાક વેદના રહે, પછી શાંત પડી જાય. એનું પોઈઝન એ રીતનું આવે. અને એ વાંદરું પછી જે રીતે કાબુમાં ન રહે એ રીતે માણસનું મન કાબુમાં રહેતું નથી. એક મહાત્માએ કીધું કે 24 કલાકમાં વીછી ઉતરી ગયો, 12 કલાકમાં ઢાંકણાનો પ્રભાવ પૂરો થઈ ગયો, અને 12-15 કલાક એટલે વાંદરો ઠાકી ગયો, એટલે છેલ્લે 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે, 60 વર્ષે, 80 વર્ષે તો શાંત પડે. પણ જેમ વાંદરું જૂનું થાય, મોટું થાય, એમ એના ગુલાટિયા વધે છે. જેમ જેમ એની યાત્રાનો આરંભ થાય, આગળ વધે યાત્રા, કારણ કે એમાં અનુભવ ભેળવાય છે. એના કર્મો, એના ખોટા કર્મો અથવા લોકોના જોયેલા કર્મો, અને પછી એમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયાસ કરે એટલે ધમ પછાડા કરે. પણ કવિ કહે કે એ બધું રીતે શાંત થવું જોઈએ. જો આટલો વાંદરો ખતરનાક હોય, મન આવું જ હોય, તો આ બધી વસ્તુ શાંત પડે. તો કવિએ છેલ્લે કીધું કે તન મધ્યે ભૂત સંચાર. એક તો જાતનો વાંદરો, બેબી વાંદરો, એને બે ઢાંકણા આલ્કોહોલ પીવડાવવા આવે, પછી એ ગાંડો થાય, પછી એને વીછી કરડે, એને વેદના થાય, બાળપણ, ગાંડપણ, નશો, વેદના, અને પછી ભાન ભૂલે, ભૂત સંચાર, એને ભૂત વળગે. અને પછી બ્રહ્માજી આવીને કહે કે આ વાંદરો શું કરશે એ સંભવ નથી. બ્રહ્માજી કહે કે એ વાંદરાનું ભવિષ્ય હું પણ જોઈ શકું નહીં. એવા વાંદરાને લઈને આપણે ચાલવાનું છે. તો
કૃષ્ણ ભગવાન એમ કીધું કે તને આ વાંદરાથી તું દુખી છો ને, મારી ઘેર બાંધી જા. એ વાંદરું રહે તો તકલીફ થાય ને. સંસારમાં સરસો રહે અને મન રહે મારી પાસ, આય બાંધી જા. સંસારમાં લે પાય નહીં એ જાણ મારો દાસ. આ મનને આપણે કોઈ જગ્યાએ બાંધી દેવું પડશે, પણ મનને આપણે છૂટ આપી. જેમ જેમ વાંદરું ઉછળ્યું એમ એને કમ્ફર્ટ ઝોન ક્રિએટ કરતા ગયા. એને આ વિચાર્યું એટલે લાવી દીધું, આ વિચાર્યું એટલે લાવી દીધું, ફલાણું થયું તો કરી દીધું. અને જેમ જેમ મનને ઈચ્છાઓ પૂરી થાય એમ મનની જેમ અગ્નિમાં કોઈ ઘી હોમે એનું શું થાય, થોડી અગ્નિ લાગી અને આપણે થાય ચાલો સરસ છે એટલે એક ચમચી રેડીએ. દરરોજ આપણે એ અગ્નિમાં એક એક ચમચી ઘી નાખીએ તો એ અગ્નિ એક દિવસ આખા ઘરને બાળી નાખે છે. એમ મનને જેટલું જેટલું આપણે સન્માન આપીએ છીએ એટલું મન, કારણ કે મન નીચ સ્વભાવ ધરાવે છે.